ઓફ વડોદરા. વડોદરા શહેર મુસ્લિમ ખત્રી 22મી જમાત કમિટી દ્વારા 15મો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ ઇનામ વિતરણ સમારોહમાં દયાનંદ સરસ્વતી એકતાનગરના પ્રિન્સિપલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ ખત્રી સમાજના વડોદરાના 163 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. ઉપરાંત હાયર સેકન્ડરી અને ઇતર પ્રવૃત્તિમાં ગોલ્ડ મેડલ મેળવતા વિદ્યાર્થીઓનું પણ સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું. તો વડોદરા મુસ્લિમ ખત્રી સમાજ કમિટી તરફથી ભરૂચની સમીરા બાનુ કે જે 12મા ધોરણમાં 90% લાવી હતી, જેને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ આપીને તેનું બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય વિદ્યાર્થીઓને પણ આગળ તેમનું ભવિષ્ય સારું બને તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં મુસ્લિમ ખત્રી જમાતના વડોદરાના પ્રમુખ ફરીદભાઈ ખત્રી, ઉપપ્રમુખ RFO ફિરોઝભાઈ ખત્રી, સેક્રેટરી કાદરભાઈ CA, સહ સેક્રેટરી અલ્તાફભાઈ ખત્રી, એજ્યુકેશન હેડ રફીકભાઈ, ખજાનચી ફરીદભાઈ વગેરે ખૂબ મહેનત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. 91% આવ્યા છે SSC માં. ભાઈ 91% લાવા ભી લાવવાની વાત નથી, એના મા બાપ ક્યાં છે? ત્યાં જગ્યા પર ઉભા થાય ભાઈ. આ છોકરીના મા બાપ આપણે ક્યાં હોય? એના મમ્મી ક્યાં છે? બંનેને અભિનંદન સમાજ તરફથી. સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાઇમરી સ્કૂલની ટીમને પણ યાદ કરીશ, કારણ કે એમના વગર આ શક્ય નથી. અને એ ટીમ હંમેશા બાળકો માટે તૈયાર હોય છે, તો એ બધા જ બાળકો મારા સ્ટેજ પર જ હોય. સમિતિની 121 સ્કૂલમાંથી 4-5 બાળકો તો આપણા સ્ટેજ પર હોય અશ્રી, આપણા બધા માટે ગૌરવની વાત છે. આવા જ આપણે પ્રોત્સાહિત કરીશું અને બાળકોને આગળ વધારીશું. થેન્ક યુ સો મચ, આભાર. થેન્ક યુ કેતુબેને. એક મિસાલ કાયમ કરી કે કામ કરો એસા કી પહેચાન બન જાય, કામ કરો એસા કી પહેચાન બન જાય, હર કદમ એસા ચલો કી નિશાન બન જાય. જિંદગી તો યહાં હર કોઈ કાટ લેતા હૈ, પર જિંદગી જીઓ એસે કી મિસાલ બન જાય. તમારી બેન જે કામગીરી છે એ ખરેખર એક મિસાલ છે. વડોદરા મુસ્લિમ ખત્રી 22મી જમાત કમિટી તરફથી 15મો વાર્ષિક ઇનામ વિતરણ પ્રોગ્રામ અને ગોશાપાક સરકારની નિયાદનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. છેલ્લા 15 વર્ષથી વડોદરા મુસ્લિમ ખત્રી સમાજ કમિટી આ પ્રોગ્રામ કરતી આવી છે, જેમાં 163 વિદ્યાર્થીઓએ જે 60% કે તેથી વધારે માર્ક્સ આવ્યા હતા એ વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, ઇનામ આપવામાં આવ્યું છે. ચાલુ વર્ષે જે 15 વર્ષથી કન્ટિન્યુ ઇનામ લે છે અને કોઈક ડિગ્રી હાંસલ કરી છે અને કોઈક મકામ પર પહોંચ્યા છે એવા વિદ્યાર્થીઓ દ્વારા પણ અમે ઇનામ વિતરણ કરાવ્યું છે, જેથી કરીને સમાજમાં એક મેસેજ જાય કે ભાઈ જે વિદ્યાર્થીઓને 12 વર્ષથી કે 15 વર્ષથી પ્રોત્સાહન મળી રહ્યું છે એ વિદ્યાર્થીઓ એક મકામ પર પહોંચીને આજે કઈ જગ્યા પર બેઠા છે. સમાજને અમે આખા ખત્રી સમાજને એક મેસેજ આપ્યો છે. આ ખત્રી સમાજના ભૂલકાઓને પ્રોત્સાહન આપવા માટે ડૉક્ટર મુસ્કાન શેખ અને કેતુબેન પાઠક સ્કૂલના પ્રિન્સિપલ ઉપસ્થિત રહ્યા હતા. આખા સમાજના તમામ કાર્યકર્તાઓ, દરેક વિસ્તારના લોકો અને કમિટીના દરેક સભ્યોએ 4-5 દિવસની સખત મહેનત અને જહેમત ઉઠાવીને પ્રોગ્રામને સફળ બનાવ્યો છે એ બદલ હું તમામ કમિટીના સભ્યોનો, સમાજના તમામ સભ્યોનો, આપ જે બહારગામથી મીડિયા મિત્રો આવ્યા છે એ અને બહારગામથી જે બી મહેમાનો આવ્યા છે તમામનો તહેદિલથી પૂરા સમાજ વતી ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ફરીદભાઈ ખત્રી, પ્રમુખ મુસ્લિમ ખત્રી 22મી જમાત કમિટી વડોદરા.